અમદાવાદમાં ગોતા વિસ્તારમાં મોડી રાત્રે તસ્કરોએ ત્રાટકી બે મકાનમાંથી 25 તોલા સોનાના દાગીના અને 500 ગ્રામ ચાંદી સહિતની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ઘટના બની હતી. સોલા પોલીસે આ અંગે વધુ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. શિયાળાની ઠંડી દિવસે દિવસે વધી રહી છે, જેમાં તસ્કરો પણ લાભ ઉઠાવી રહ્યા છે. શહેરના ગોતા વિસ્તારમાં આવેલી ગોકુલ હોટલ પાસેના હામની હોમ્સમાં મંગળવારે મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ મકાન નંબર 11 ત્રાટકી અને રહેતા સતીશભાઈ મનુભાઈ પટેલના ઘરમાં ઘૂસી ચાંદીની 5 મૂર્તિઓ, ચાંદીનું છત્ર અને 3 મોબાઈલ ફોન તથા તેલનો ડબ્બો લઈ 23,000 ની મત્તાની ચોરી કરી હતી. તસ્કરોએ મકાન નંબર 4 પણ તાળું તોડી અંદર પ્રવેશ કરી 25 તોલાના સોનાના દાગીના અને 500 ગ્રામ ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. જ્યારે 19 નંબરના મકાનમાં પણ તસ્કરોએ પ્રવેશ કરી ચોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. અવાજ થતાં સોસાયટીના લોકો અને સિક્યોરિટી ગાર્ડ ભેગા થઈ ગયા હતા. લોકો જાગી જતા તસ્કરો ત્યાંથી નાસી છૂટ્યા હતા. આ ઘટના અંગે સોલા પોલીસને જાણ કરાતા સોલા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ચોક્કસ ગેંગ દ્વારા સોલા વિસ્તારમાં આ રીતે ઠંડીનો લાભ ઉઠાવી અને ચોરીના બનાવો વધી રહ્યા છે. સોલા પોલીસે આ અંગે ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે ગેંગની શોધખોળ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.